તો આપણે સાયકલની નીચે આપશું પહેલો ક્રમ, પછી હવે આ ચાર વસ્તુ હોયથી એમાં હળવું કોણ? ટ્રેન, કાર, સ્કૂટર અથવા તો બસ. આ ચારમાંથી હળવું છે, આપણે જોતા જ ખ્યાલ આવી છે કે સ્કૂટર છે હળવું, તો એને બીજો ક્રમ આપશું. હવે ત્રણ વસ્તુ હોયથી ટ્રેન, કાર અને બસ, આ ત્રણમાંથી હળવું કઈ વસ્તુ છે? તો કે આપણે જોતા ખ્યાલ આવી જાય કે કાર છે હળવી છે, એટલે આપણે એને ત્રીજો ક્રમ આપશું. પછી ટ્રેન અને બસ આ બંનેમાંથી હળવું કઈ વસ્તુ છે વિચારો જી? તો કે હા, બસ છે એ ટ્રેન કરતાં હળવી છે, એટલે આપણે એને ચોથો ક્રમ આપશું. અને બધાથી વજનમાં ભારે કઈ વસ્તુ બની? તો કે ટ્રેન, એને આપણે આપશું પાંચમો ક્રમ. તો આ રીતે પાંચે ક્રમ આપી દેવાના છે. સાયકલનો પહેલો ક્રમ, સ્કૂટરનો બીજો, કારનો ત્રીજો, બસનો ચોથો અને ટ્રેનનો પાંચમો. હવે આપણે આવ્યા ચોથો પ્રશ્ન, એમાં બધા જો ડાળખી આપી છે અને એક ઝાડ આપ્યું છે. તો પેલી ડાળખી છે એમાં છ પાંદ આપ્યા, બીજી ડાળખી છે એમાં એક જ પાંદ આપ્યો, અને ત્રીજું ચિત્ર છે એમાં ત્રણ ડાળખી આપેલી છે, અને ચોથું ચિત્ર છે એમાં બે, અને પાંચમું ચિત્ર છે એમાં આખું ઝાડ આપેલ છે. ચાલો આ બધામાંથી હળવું કઈ વસ્તુ હશે? તો કે આપણે જોઈએ તો ખ્યાલ આવી જાય કે એક જ વસ્તુ હોય એ હળવી. તો કે અહીંયા બીજા નંબરનું ચિત્ર છે એમાં એક જ આમ ડાળખી છે અને એક પાંદ છે, તો બધા કરતા ઓછું લાગે છે, એટલે એને આપણે આપશું પહેલો ક્રમ. હવે આપણે અહીંયા ચાર ચિત્ર છે એમાંથી આપણે જોશું, તો બીજો ક્રમ કયો થશે? કે હવે આ હળવું કઈ વસ્તુ છે? આ એક ડાળખી, ત્રણ ડાળખી, બે ડાળખી કે ઝાડવું? તો આપણે ખબર જ હોય કે એક ડાળખી છે બે ડાળખી કરતાં તો હળવી જ થાય, તો આપણે એક ડાળખીવાળું ચિત્ર છે પહેલા ક્રમે તેને બીજો ક્રમ આપશું, તો એની નીચે લખશું બે. હવે આપણે અહીંયા ત્રણ ચિત્ર વધ્યા, એમાં હળવું કઈ હશે? તો જોયો જીને, તો કે હા, અહીંયા આ બે ડાળખીવાળું ચિત્ર છે એ હળવું લાગે છે. તો આ ત્રણ ચિત્રમાંથી હવેનો ક્રમ કયો આવશે? તો કે અહીંયા ચોથા નંબરનું ચિત્ર છે એમાં આપણે લખશું ત્રણ. હવે ત્રણ ડાળખી અને ઝાડ વધ્યું, તો એ બંનેમાં હળવું કઈ વસ્તુ થાય? તો કે ઝાડ તો આખા ડાળખી કરતાં તો વધુ વજનમાં ભારે જ થઈ જાય, તો કે આ ત્રણ ડાળખીવાળું ચિત્ર છે એ ઝાડ કરતાં હળવું છે, તો આપણે એને આપશું ચોથો નંબર. અને છેલ્લે પાંચમો નંબર આપશું ઝાડને. તો આ રીતે તમારે પહેલા નંબર આપવાના છે, એક પાંદવાળું છે એને એક, પછી આખી ડાળખી એક જ છે એને બે, પછી બે ડાળખીવાળું છે એને ત્રણ નંબર આપવાના, ત્રણ ડાળખીવાળું છે એને ચાર નંબર, અને ઝાડને પાંચમો નંબર. હવે આપણે જોઈએ પાંચમું ચિત્ર, તો એમાં ફ્રૂટ આપેલ છે. જો પહેલું ચિત્ર છે તડબૂચનું, બીજું છે કેરી, ત્રીજું છે કેળા, ચોથું છે સફરજન અને પાંચમું છે ઓરેન્જ. હવે જોઈએ તો આપણે એને આમાંથી બધાથી હળવું કયું હશે? તો કે અહીંયા આ લાસ્ટ એટલે છેલ્લું ચિત્ર છે એ બધાથી હળવું લાગે છે. શું કરવા? તો કે એક જ વસ્તુ આપેલી છે, તો આપણે એને શું આપશું? પહેલો નંબર. હવે આ ચાર ચિત્ર વધ્યા, એમાં હળવું કઈ વસ્તુ થશે? તો કે અહીંયા જોતા ખ્યાલ આવી જાય કે આ કેરી છે એક છે, પરંતુ આના કરતાં સહેજ મોટી હતી, એટલે આપણે એને આપશું બીજો ક્રમ. હવે તડબૂચ, કેળા અને સફરજન એ ત્રણમાં હળવું કઈ વસ્તુ થશે? તો કે કેળા છે આ ત્રણમાંથી હળવા થશે, એટલે આપણે એને આપશું ત્રીજો ક્રમ. પછી સફરજન અને તડબૂચ એ બંનેમાં હળવું કઈ વસ્તુ થશે? તો કે તડબૂચ તો વજનમાં કેવું હોય? ભારે. સફરજન પણ ભારે હોય, પણ પરંતુ એના કરતાં તડબૂચ છે સહેજ વજનમાં ભારે છે, એટલે સફરજનને આપણે આપશું ચોથો ક્રમ અને તડબૂચને આપશું પાંચમો ક્રમ. આ રીતે પાંચે પાંચ ક્રમ આપી દેવાના છે, પહેલો, બીજો, ત્રીજો, ચોથો ને પાંચમો. હવે આપણે એવા પ્રશ્ન નંબર 14 એમાં શું કીધું? તો કે નીચે કેટલાક ચીચવાના ચિત્ર આપેલા છે, તેમાં આપેલી જોડમાંથી હલકી અને ભારે વસ્તુ ઓળખી ચીચવામાં યોગ્ય સ્થાને લખો. ચીચવું એટલે ઓલું ઉચ્ચક નીચક આપણે કહીએ એ. તો એમાં પેલો કપ અને તપેલી આપ્યું છે, રમકડાની રિક્ષા, નાની ટેડીબિયર અને ટેડીબિયર મોટું અને રમકડાની રિક્ષા નાની. હવે ચોથું પોપટ અને ત્રીજું પોપટ અને મોર. ચોથા નંબર આપ્યું બસ અને વિમાન. પાંચમા નંબર આપ્યું રીંગણ અને દૂધી. અને છઠ્ઠા નંબર આપ્યું મીણબત્તી અને બટન. ચલો અહીંયા તમને ચીચવા આપેલા છે છ દોરેલા, તો એમાં તમારે હળવું હોય, હળવું હોય એ શું થાય? તો કે નમી જાય. અને ભારે હોય એ નમી જાય અને હળવું હોય એ ઊંચું રહે.
તો જોઈએ તો અહીંયા તપેલી અને કપ આપેલ છે. પેલામાં શું કીધું? કપ અને તપેલી. તો આપણે કપ અને તપેલીને કઈ રીતે મૂકશું? તો કપ છે એ તપેલી કરતા કેવો થાય? તો કે હળવો. તો હળવી વસ્તુ હોય એ ઉચીરી અને ભારે હોય એ નમી છે. તમને ખબર જ છે કે ભારે હોય, ગમે તે બે વસ્તુ લેવા, ભારે વસ્તુ હોય એ એક બાજુ નમી જાય અને હળવી વસ્તુ હોય એ ઉચીરી ત્રાજવામાં. તો અહીંયા તમને તપેલી અને કપને મૂકવાનું કીધું છે. તો કપ કરતાં તપેલી છે એ ભારે હોય, તો તપેલીને અહીંયા પહેલાં લખશું અને કપને લખશું બાજુમાં, એટલે કે ઉપર લખશું ઊંચું. પછી બીજા નંબરે શું કીધું? રમકડાની રિક્ષા નાની અને ટેડી બેર મોટું. જો રમકડાની રિક્ષા એ આપણે બધા જોઈએ જોઈએ નાનકડી કીધી, પાછી નાની મોટી નથી કીધી. અને ટેડી બેર છે ને એ મોટું કીધું. તો આપણે બધા એ જોયું જોઈએ, આપણે બધા અત્યારે તો ઘરે હોય જ મોટા મોટા ટેડી બેર બેડ ઉપર ને એ રીતે શોપીસમાં. તો મોટું ટેડી બેર કીધું છે એ રમકડાની રિક્ષા કરતાં કેવું હોય? તો કે ભારે હોય. તો ટેડી બેર છે એ નમી જશે અને રમકડાની રિક્ષા છે એ ઊંચી રહેશે ચીચમાં. તો જો ટેડી રમકડાની રિક્ષા છે ઊંચી રહેશે એટલે આપણે ઊંચું છે એ બાજુ લખશું રમકડાની રિક્ષા, અને નમી ગયેલ એટલે નીચું છે એની બાજુ લખશું ટેડી બેર. હવે ત્રીજો પ્રશ્ન, એમાં ત્રીજામાં શું કીધું? પોપટ અને મોર. તો તમને ખબર જ હોય મોર અને પોપટને જુઓ તો વજનમાં ભારે કયું થાય અને હળવું કયું થાય? તો કે મોર કરતાં પોપટ છે એ વજનમાં હળવો હોય અને મોર છે એ પોપટ કરતાં ભારે હોય. તો આપણે ચીચવાને જોશું, જે બાજુ ચીચવો નમેલો હશે એ બાજુ મોર લખશું અને ઊંચો હશે એ બાજુ પોપટ. તો આપણે આ ચીચવાને જોતા પેલા છે એ ઊંચી બાજુ આવે છે, ઊંચક આવે છે, એટલે કે ઉપરની સાઈડ લખશું પોપટ અને નીચે નમેલો છે એ બાજુ લખશું મોર. હવે ચોથો પ્રશ્ન શું કીધું? બસ અને વિમાન. હવે બસ અને વિમાનને જોતા આપણે ખબર પડી છે કે વજનમાં ભારે કઈ વસ્તુ હોય? તો કે બસ કરતાં વિમાન છે એ વજનમાં ભારે હોય છે અને વિમાન છે એના કરતાં બસ વજનમાં હલકી હોય છે. તો આપણે ચીચવામાં જોશું, જે બાજુ ચીચવો નમેલો હશે એ બાજુ વિમાનને લખશું અને ઊંચો હશે એ બાજુ બસ લખશું. તો ચોથા નંબરનો ચીચવાને જોતા પહેલી બાજુ નમેલું છે અને ઉપર બીજી બાજુ છે એ ઊંચક છે, ઊંચું છે. તો પહેલામાં લખશું વિમાન અને બીજામાં લખશું બસ. હવે આપણે પાંચમો નંબર આવ્યા, પાંચમામાં શું લખ્યું છે? રીંગણ અને દૂધી. શું લખ્યું છે? રીંગણ અને દૂધી. તો પાંચમામાં રીંગણ કરતાં દૂધી છે એ કેવી હોય? તો કે રીંગણ છે એ હલકું હોય અને દૂધી છે એ વજનમાં ભારે હોય. તો ભારે વસ્તુ હોય એ નમી જશે અને હલકી વસ્તુ ઊંચી રહેશે. તો ચાલો અહીંયા ચીચવાને જોતા પેલી સાઈડ છે એ ઊંચું રહે છે અને બીજી સાઈડ છે એ નીચું. તો પહેલા બોક્સમાં લખશું રીંગણ અને બાજુમાં લખશું દૂધી. હવે આપણે આવ્યા છઠ્ઠો ક્રમ. છઠ્ઠા ક્રમમાં શું આપ્યું છે? મીણબત્તી અને બટન. હવે આપણે મીણબત્તી અને બટનને જોઈએ તો ખ્યાલ આવી છે કે બટન હોય એ મીણબત્તી કરતાં કેવું હોય? હલકું. અને બટન કરતાં મીણબત્તી કેવી હોય વજનમાં? તો કે ભારે. તો આપણે ચીચવામાં જોશું, જે બાજુ નમેલું હશે ત્યાં શું લખશું? મીણબત્તી. અને ઊંચક હશે, ઊંચું હશે ત્યાં લખશું બટન. તો છઠ્ઠા નંબરનો ચીચવો જોઈએ તો એમાં પેલી સાઈડ નમેલું છે એટલે મીણબત્તી વજનમાં ભારે છે. તો આપણે એમાં બોક્સમાં લખશું મીણબત્તી અને બીજી બાજુ ઊંચું છે ચીચવો તો ત્યાં લખશું બટન.